हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छे बधाने? सारू छे ने? मजा में छे ने? तो ऑनलाइन लेक्चर में आपनू स्वागत छे। आपणे पाठ 12 अपंगना ओजस त्यां सुधी आपणे भणी चूक्या छीए ऑफलाइन। तो हवे आजे ऑनलाइन लेक्चर में आपणे शुं भणशुं? तो के पाठ 13 भारत रत्न डॉक्टर आंबेडकर। भारतना जे रत्न तरीके ओळखाय छे डॉक्टर आंबेडकर, एना विषेनो पाठ आपणे भणवानो छे। लेखक कोण छे? हास्यदा पंड्या, सॉरी लेखक नथी, लेखिका छे। लेखिका जे छे ई हास्यदा पंड्या छे। प्रकार केवो छे? तो के ई पाठनो प्रकार छे जीवन चरित्र, जेमां डॉक्टर आंबेडकरना जीवन विषे हास्यदा पंड्याએ આપણો પરિચય કરાવ્યો છે જીવન ચરિત્ર વિશે, કે ઈ કેવું જીવન જીવા છે એના વિશે। શબ્દ સમજૂતી આપણે પહેલા સમજી લેશું। પહેલી શબ્દ સમજૂતી છે પોરસાયેલા, એટલે કે પ્રસન્ન થયેલા। બીજું છે અદમ્ય, દાબી ન શકાય તેવું। પછી જ્ઞાન યજ્ઞ, જ્ઞાનરૂપી યજ્ઞ। ત્યાર પછીની શબ્દ સમજૂતી કઈ છે? ફુરસદ, વધારાનો સમય, નવરાશ હોય એ। પછી દુર્લભ, સહેલાઈથી ન મળે તેવું। પછી પાક્ષિક, દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક। દર 15 દિવસે જે આવતું હોય સામાયિક એને પાક્ષિક કહેવાય। આપણે ખબર જ છે ઘણા અઠવાડિયા આવતા હોય છે છાપામાં, કોઈ મહિને દિવસ આવતા હોય, પણ આ દર પખવાડિયે 15 દિવસે આવતું હોય। ઉન્નતિ એટલે કે પ્રગતિ, વિકાસ। આભૂષણ એટલે ઘરેણું। નિધિ તો કે ફાળો। પરિનિર્વાણ એટલે અવસાન। ઇકબાલ તો કે માન બતાવવા, સરકાર તરફથી અપાતું સન્માન, અથવા એને બીજું નામ પણ આપેલું છે અર્થચંદ્રક। પછી છે મરણોત્તર, મૃત્યુ પછીનું। પછી ગુરુમંત્ર, ગુરુ દ્વારા અપાતો મંત્ર। આપણે શબ્દ સમજૂતી સમજી લીધી। હવે આપણે બુકમાં પાના નંબર 79 ઉપર, 79 એના ઉપર રૂઢિપ્રયોગો આપેલા છે, એ આપણે એકવાર વાંચી લેશું, પછી પાઠ ભણશું। શું છે? તો કે પગે પાંખો ફૂટવી, ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, પેટે પાટા બાંધવા, ખૂબ જ દુઃખ વેઠવું, લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું, આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી। ત્યાર પછી હવે આપણો જે પાઠ જે છે ડૉક્ટર ભારત રત્ન આંબેડકર, જેના વિશે આપણે ભણશું, જે પાના નંબર ક્યાં આપેલો છે? 76 ઉપર। લેખક હાસ્યદા પંડ્યા। આપણે થોડોક પરિચય મેળવી લેશું પછી પાઠ ચાલુ કરશું। પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રીની ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યનો ટૂંકો પરિચય કરાવ્યો છે। આજે એકમ એટલે કે પાઠ જે છે એમાં જે આપણા બેન હાસ્યદા પંડ્યાબેન જે છે લેખિકા, એણે દલિતો, પીડિતો એટલે કે જે પીડાતા હોય, અને સ્ત્રીની ઉન્નતિ માટે કે સ્ત્રી કોઈ પણ કાર્યમાં આગળ વધે એના માટે જીવન સમર્પિત કરનાર એવા ડૉક્ટર આંબેડકરનો જીવનનો કાર્યનો જે છે એ ટૂંકો પરિચય આપણને આપ્યો છે પાઠમાં। ડૉક્ટર આંબેડકર ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી છે। ડૉક્ટર આંબેડકર જે છે એને પહેલાં ભારતનું બંધારણ ઘડ્યું છે, પછી એને શેની ખ્યાતિ મળી છે? તો કે બંધારણના ઘડવૈયા તરીકે।
તેઓને ભારતના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ડૉક્ટર તેઓને જે છે ભારત રત્ન જે નામનો ઉચ્ચ ખિતાબ છે એનાથી એને પુરસ્કાર આપવામાં આવેલો છે. હવે પછી આપણે પાઠ ભણશું. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. તો કે આશરે 100 અથવા તો 125 વર્ષ એટલે 125 વર્ષ પહેલાંની આ ઘટના છે. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી. તો કે 6 વર્ષનો કુમળી વયનો એટલે કે નાનકડો હોય એવો બાળક જે છે એણે પોતાની માતાને ગુમાવી દીધી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. એના જે પિતા જે છે ડૉક્ટર ભીમરાવના એ રામજીભાઈ લશ્કરી શાળા હોય લશ્કરની એમાં શિક્ષક હતા. માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. માતૃસુખ એટલે કે જેને માતાનું સુખ ગુમાવી દીધું છે અને એના પિતા જે છે એના માથાના વાળ જે છે વાકડિયા એમાં હાથ ફેરવી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. આંબેડકરના પિતાને જાણે એમ લાગે છે કે ચારેય બાજુએથી એને અંધકાર દેખાતો હોય એવું લાગે છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું તેને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? એમ કહે છે કે મારા નાનકડો દીકરો જે છે ભીમરાવ આંબેડકર એનું શું થશે? એ કે હું એને સંભાળી શકીશ? એને માતાનું સ્થાન હું લઈ શકીશ? કે થોડી જ વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. થોડી વાર થાય એટલે આજે આંબેડકરના પિતા છે એને મક્કમતાથી નિર્ણય લઈ લીધો છે. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. આ ભીમરાવ નાનકડો છે એને હું ભણાવીશ ગણાવીશ અને એને સારો નાગરિક બનાવી દઈશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. ત્યારે જ જે એની માતા છે એને સાચી અંજલિ મળશે. એ કે પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી લીધો. પિતા જે છે એના પુત્રને એના હૈયા અગર એને બથ ભરીને પકડી લે છે. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 6 વર્ષના જે આ બાળક હતા એ બીજું કોઈ નહોતું જેના પિતાએ એને ચાપી લીધા હતા, બથ ભરી લીધી હતી નાનકડા બાળકને. તે આપણા દેશના બંધારણના ઘડવૈયા કોણ હતા? તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. એનું મૂળ નામ છે ભીમરાવ, જેનું મૂળ નામ જે છે એ ભીમરાવ છે. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. ભીમરાવ 6 વર્ષના હતા ત્યારે જ એની માતા જે છે ભીમાબાઈ એનું અવસાન થઈ જાય છે. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 થયેલો. આજે દલિતો અને પીડિતો માટે જે છે જીવન સમર્પણ કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે છે એનો જન્મ ક્યાં થયો છે? તો કે મધ્યપ્રદેશ રાજ્ય જેને આપણે એમપી પણ કહે છે એમાં મહુ નામનું ગામ આવેલું છે, જેમાં એનો 14 એપ્રિલ 1891 રોજ થયેલો છે. ભીમરાવ રંગે ઘઉંવણા હતા. ભીમરાવ જે છે એ રંગે કેવા હતા? તો કે ઘઉંવણવાન હતો. એમનું કપાળ વિશાળ હતું. ભીમરાવનું જે છે એ કપાળ વિશાળ હતું એટલે કે ઊંચું હતું. વાળ તો એવા વાકડિયા કે જોનારની આંખ ઠરે. વાળ તો એટલા બધા વાકડિયા હતા કે જાણે કે એને જુઓ તો એ વ્યક્તિની પણ આંખ ઠરી જાય. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. નાક કેવું હતું? તો કે ટચુકડું હતું અને આંખો જે હતી એ પાણીદાર હતી. પરિવારમાં એ સૌથી નાના એટલે
माँ बापना लाटकोट सारी पेठे पाम्या। परिवार में भीमराव सौथी ननकड़ा हता एटले एने एना मम्मी पप्पाना लाटकोट पण सौथी वधारे मळ्या हता। परंतु दुर्भाग्ये मातानुं सुख वहेलू छीनवाई गयुं। परंतु दुर्भाग्यना कारणे भीमरावथी एना मातानुं सुख वहेलू छीनवाई जाय छे। ए जमानामां समाजमां ज्ञान ज्ञाति प्रथानुं दूषण जोरमां। ભીમરાવના સમય જ્યારે હતો ત્યારે એ સમયે સમાજમાં જે છે એ જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું એ વધારે હાલતું। ઊંચ નીચના ભેદભાવ, પાર વિનાના ઊંચ નીચના જે ભેદભાવ હતા એ ખૂબ જ હતા। ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું। ભીમરાવ જે છે એને પણ ઘણું સહન કરવું પડ્યું હતું। ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું। ભણવામાં જે તેજસ્વી હતા ભીમરાવ એને જે આ જ્ઞાતિભેદ ને એવું બધું થતું એટલે એને ખૂબ જ દુઃખ થતું। એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી। એ સમય જે હતો ત્યારે લોકોની આવડત ન જોતા પણ શું કરતા તો કે લોકોની જ્ઞાતિ જોતા। એ વાત એને ભારે કઠતી હતી, એ વાત જે છે એને એકદમ ખૂચી જતી હતી। પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો। ભીમરાવ જે છે એણે નક્કી કરી લીધું નાનકડા હતા ત્યારે કે પોતે મોટા થશે ત્યારે જે છે આ અન્યાય થાય છે જ્ઞાતિવાદનો એનો એ વિરોધ કરશે। રત્ન તે કંઈ ઢાંક્યું રહે કે રત્ન હોય કે જે હોય કે કંઈ ઢાંકી દેવાથી કંઈ થોડી કે કંઈ ઢાંકેલું રહે। ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી। પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી। ભીમરાવની પ્રતિભા એટલે કે ભીમરાવની પ્રતિષ્ઠાથી પોરસાયેલા એટલે કે પ્રસન્ન થયેલા જે હતા વડોદરાના એ સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એને ભીમરાવને વધારે અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી। અને પછી ભીમરાવ જે હતી એને તો એમ થયું કે જાણે પાંખો જ ફૂટી ગઈ કે હવે હું મારું કામ કરી શકીશ, મારું સપનું સાકાર કરી શકીશ। સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી। કોલેજ પૂરું થઈ ગયા પછી ભીમરાવ જે હતા એને વધુ અભ્યાસ કરવો હતો એના માટે એને વિદેશ જવાની તક પણ મળી હતી। ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું। ચારેય બાજુ જે અંધકાર હતો એમાં એને ઉજાસનું એટલે કે ઉજાસ આવે, પ્રકાશ આવે એવું એને એક કિરણ દેખાયું। વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા હતા જેવા ભારતમાં હતા। પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાઠા બાંધીને તેણે સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા। પાર વિનાની એ સમયે આર્થિક તંગી હતી છતાં પણ સખત મહેનત કરી, પેટે પાટા બાંધવા એટલે કે સખત મહેનત કરીને એ ઘણા બધા ગ્રંથોની ખરીદી કરતા। ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા। ભીમરાવ જે છે એને હવે શું કહે છે તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કહે છે। એમએ પીએચડી અને ડી લીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી। એણે એમએ કરેલું છે, પીએચડી અને પછી ડી લીટ સુધીની પદવી એણે પ્રાપ્ત કરી છે। કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો। કાયદો અને અર્થશાસ્ત્ર વિશે જે ભણવામાં આવે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે લંડન જઈને કરેલો છે। પછી શું કહે છે તો કે ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે। ડૉક્ટર આંબેડકર જે છે એના પુસ્તક વિશે પ્રેમ જાણીને આપણને પણ એકદમની નવાઈ લાગશે। સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો। સમયનું મૂલ્ય એટલે કે સમયનું મહત્ત્વ એવો સમજી ગયા હતા ભીમરાવ, એટલે જે એનો નવરાશનો સમય હતો એ વાંચનમાં જ વ્યસ્ત રહેતા।
અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. અનુકૂળતા એટલે કે નવરાશ થાય એટલે ભીમરાવ તરત જ પુસ્તકની જે દુકાન આવેલી હોય ત્યાં પહોંચી જાય. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. આશરે 2000 જેટલા જે ગ્રંથો આવેલા જે છે એનો એણે સંદર્ભ કરેલો છે, એણે સાચવીને રાખેલા છે અને વાંચેલા પણ છે. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાકીય શાસ્ત્રી ન બને તો જ નવાય. એ કે પેટની ભૂખ વેઠીને ખૂબ જ મહેનત કરીને જે પુસ્તક ખરીદતા હતા એ વ્યક્તિ મહાન કાયદા શાસ્ત્રી ન બને, એ કે કાયદાના જે શાસ્ત્રી હોય એ ના બને તો આપણને એકદમ નવાઈ જ લાગે. ડૉક્ટર બાબા સાહેબ એ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. ડૉક્ટર જે બાબા સાહેબ આંબેડકર જે છે એ એટલા પુસ્તક પ્રેમી હતા કે દુર્લભ પુસ્તક મેળવી જે પુસ્તક મેળવે એ વહેલી સવારે કેટલાય માઇલો સુધી ચાલે અને પછી એ વાંચનાલય જે આવેલું હોય જેને આપણે લાઇબ્રેરી પણ કહીએ છીએ ત્યાં જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે, મોડે સુધી ત્યાં વાંચનાલયમાં બેસે અને પછી વાંચે. એ કે ત્યાંથી પાછા આવી નહીં પાછું વાંચવાનું, ત્યાંથી એ કે પાછા આવે તો એ પાછા વાંચે. અને એ નવાઈ ભરી વાત એ જે હતી એ નવાઈ ભરી વાત હતી. તો અહીંયા આપણે આ પાઠને આજે આટલો જ રાખશું. હવે પછીનો જે પાઠ હશે એ આપણે અધૂરો પાઠ જે છે એ બીજા ઓનલાઈન લેક્ચરમાં ભણશું. અસ્તુ.